નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું અલ્પા પરમાર. દેશના શિવાલયમાં પહેલા સોમવારથી પવિત્ર શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. શ્રાવણ માસ એટલે પવિત્ર મહિનો. આ મહિનામાં લોકો શિવ શંભુ ભોળાનાથને દૂધ જળ બિલીપત્ર ચઢાવીને શંકર ભગવાનની પૂજા અર્ચના કરીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. ત્યારે બાભણના ઉજનવાડા ગામે બિરાજમાન ગંગેશ્વર મહાદેવના મંદિર શિવ ભક્તો ભોળાનાથના દર્શન કરવા દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે. ઉજનવાડા ગામે આવેલ ગંગેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ગામના કુમારામ ભગત, જે ભૂદેવ ઉજનવાડાથી ચાલતા કાશી જતા કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન પહેલાં શ્રી ગંગાજીમાં ડૂબકી મારીને પછી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરતા, જ્યારે કુમારામ ભૂદેવ વૃદ્ધ અવસ્થા થતાં ચાલી શકે તેમ ન હોવાથી ત્યારે ગંગા મૈયાને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, હવે હું ચાલી શકું તેમ નથી. ત્યારે ગંગાજીએ વરદાન આપ્યું કે હું તમારા ગામમાં પ્રગટ થઈશ. ત્યારે આજે ઉજવાડામાં પ્રગટ થયેલા ગંગા કુંડ આજે જોવા મળી રહ્યા છે. ત્યારબાદ કુંડની બાજુમાં જમીનમાં થઈ આપોઆપ શિવલિંગ પ્રગટ થતાં કુમારામ ગંગાકુંડમાં ડૂબકી મારીને શિવલિંગની પૂજા કરતા, ત્યારે આ રીતે મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. આજે ગંગેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં હોમ હવન પિતૃતર્પણ પણ થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં લોકો શ્રદ્ધાથી મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અશોક રાણાવાસિયા, જેડએસ ટીવી, અમીરગઢ.